कांग्रेस माथी वधु एक नेता भाजप मा जोड़ाई गया अने कांग्रेस नी नेतागिरी जोती रही गई। लाठीना धारासभ्य बावकू उंधाणे भाजप मा प्रवेशवा माटे विधानसभा अध्यक्ष ने राजीनामु आप्यु त्यारे ज चित्र स्पष्ट थई गयु हतु के पंजाने फरी एक वखत सौराष्ट्र मा फटको पड़वा जई रह्यो छे। बीजी तरफ सौराष्ट्र मा कांग्रेस ना गढ़ना रह्या सह्या कांगरा खरी रह्या छे, त्यारे सत्य स्वीकारवाना बदले कांग्रेस ना अग्रणीओ हजु पण दंभ छोड़वा तैयार नथी। એટલે જે બીજેપીમાં જવાના મિત્રો હોય એ ક્લિયર થઈને જાય, ભલે જાય, કોઈ કોઈ ઢોર જતું હોય તો કસાઈ વાડે ના ન પડાય, જાઓ મજા કરો, ત્યાં ખૂબ ભરતી છે, તમે બી એક વધારાના એમાં જાઓ, કંઈ વાંધો નથી। કોંગ્રેસમાં આવો જ દંભ વિઠ્ઠલ રાદડિયાના રાજીનામા વખતે પણ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રમાં ઘટતી જતી લોકપ્રિયતાથી કોંગ્રેસનું મોવડી મંડળ કઈ હદે ચિંતિત હશે તે કરવું મુશ્કેલ છે, પરંતુ ભાજપે આ પ્રદેશનું મહત્વ બે દાયકા પહેલા સમજી લીધું હતું। ગુજરાતના ચાર પ્રદેશોમાંથી સૌથી પહેલા ભાજપે સૌરાષ્ટ્રને સર કર્યું હતું અને ત્યારથી ભાજપે સૌરાષ્ટ્રને સર કર્યું હતું અને ત્યારથી પક્ષનો જનાધાર રાજ્યમાં સતત વધતો રહ્યો છે। સૌરાષ્ટ્રમાં સમાવિષ્ટ જિલ્લાઓ અને વિધાનસભાની બેઠકો પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની તમામે તમામ 5 બેઠકો ભાજપ પાસે છે। રાજકોટ જિલ્લામાં ધારાસભાની 11 બેઠકો છે, જે પૈકી 8 ભાજપ પાસે છે અને માત્ર 3 બેઠકો કોંગ્રેસ પાસે છે। જામનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પૈકી 5 ભાજપ પાસે છે અને 2 પંજાબ પાસે છે। પોરબંદરની 2 બેઠકો પૈકી 1 ભાજપ પાસે છે અને 1 બેઠક એનસીપી પાસે છે। જૂનાગઢની 9 વિધાનસભા બેઠકો પૈકી 4 બેઠકો ભાજપ પાસે અને 4 કોંગ્રેસ પાસે, જ્યારે 1 બેઠક જીપીપી પાસે છે। આ બેઠક એટલે કેશુભાઈ પટેલની વિસાવદર બેઠક। તેમના પુત્ર ભરત પટેલ થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયા હતા અને કેશુભાઈએ જીપીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે, મતલબ કે જૂનાગઢમાં પણ ભાજપનું પલ્લું ભારે છે। અમરેલીની 5 વિધાનસભા બેઠકો પૈકી 2 ભાજપ પાસે છે અને 2 કોંગ્રેસ પાસે છે। કોંગ્રેસની આ 2 બેઠકો પૈકી 1 બેઠક જીતેલા બાવકુ ઉંધાડ હવે ભાજપમાં જોડાઈ ગયા। 1 બેઠક જીપીપીના નલિન કોટડિયા પાસે છે। નલિન કોટડિયા ભલે જીપીપીમાંથી ચૂંટાયા હોય પણ સમર્થન ભાજપને કરે છે। ગુજરાત પરિવર્તન પાર્ટી એટલી કમજોર છે કે તે પક્ષની ઈચ્છા વિરુદ્ધ વર્તતા નેતા સામે પગલા પણ ભરી શકતી નથી। વાત કરીએ ભાવનગર જિલ્લાની 9 વિધાનસભા બેઠકોની તો 8 બેઠકો ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસ 1 બેઠકમાં સમેટાઈ ગઈ છે। છેલ્લી 4 વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને સૌરાષ્ટ્રમાં કોઈ મોટા સેટબેકનો સામનો કરવો પડ્યો નથી। આઝાદી પછી કોંગ્રેસની સાથે રહેલા પાટીદારો 90ના દાયકા સુધી પંજાને વફાદાર રહ્યા હતા, ત્યારબાદ પાટીદારોનો ઝુકાવ ભારતીય જનતા પક્ષ તરફ વધ્યો અને ભાજપ માટે સૌરાષ્ટ્ર પ્રદેશ ગઢ બની ગયો। તો 1992 પછી અન્ય જ્ઞાતિઓને સાથે રાખવાનો ભાજપનો વ્યૂહ સૌરાષ્ટ્રમાં પણ એટલો જ ફળ્યો છે, જેના કારણે કયા મોરચે લડવું તે અત્યાર સુધી કોંગ્રેસ નક્કી કરી શકી નથી। વિઠ્ઠલ રાદડિયાના સ્વકેન્દ્રી રાજકારણ અને બાવકુ ઉંધાર જેવા નેતાઓની લોકપ્રિયતાના જોરે કોંગ્રેસનો દીવો અહીં ઝબકતો રહ્યો હતો। હવે જ્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ટકાવી રાખવા પક્ષ પાસે જૂજ માથા બચ્યા છે, ત્યારે ભાજપ સામે કોંગ્રેસની રણનીતિ શું હશે એ જોવું રસપ્રદ બની રહેશે। હિંમત ગોલાણી, વીટીવી, ગાંધીનગર।